ભારત દેશમાં ઘણા ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, નવરાત્રી અને આ બધા તહેવારો પ્રજાને ધર્મ અને ભક્તિ તરફ વાર્તા હોય છે. મહાવદ ચૌદસના પવિત્ર દિવસે આવતો શિવની આરાધનાનો તહેવાર છે શિવરાત્રી. શિવજીનો સાનિધ્ય સાધવાનો સર્વોત્તમ દિવસ એટલે શિવરાત્રી. આ મંગલમય દિવસે સદાશિવની ભક્તિ અને આરાધના કરવાથી મહાદેવની કૃપા ઉચ્ચ કોટીનું ફળ આપે છે. કલ્યાણકારી શિવજીએ તો દેવાધિદેવ મહાદેવ છે અને સ્વયં ત્રિતત્વના અધિષ્ઠાતા છે. ત્યારે પ્રતિ વર્ષે મહાશિવરાત્રિના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રા પરંપરા મુજબ આ વર્ષે પણ તરખંડા ગામે યોજાઈ હતી. તરખંડા ગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર અનેરું મહત્વ ધરાવે છે. અહીં વર્ષો પહેલાં તાજપુરાના પરમ પૂજ્ય નારાયણ બાપુને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને પરંપરા મુજબ પરમ પૂજ્ય નારાયણ બાપુનો પરિવાર અને તરખંડા નારાયણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી શિવરાત્રિમાં મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શિવ શંભુ ભોળાનાથની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેમાં તરખંડા ગામના નારાયણ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય નારાયણ પુત્ર શિવરામ બાપુના પુત્રો દ્વારા ચાર પ્રહરની પૂજા અર્ચના થઈ હતી, જેમાં દૂર દૂરથી આવેલા ભક્તજનો અને નારાયણ પરિવાર દર્શન અને પૂજા અર્થે ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તેમજ આદિવાસી સંગીતતાલે ભક્તજનો મહાદેવજી પ્રસન્ન કરવા માટે નૃત્યમાં મગ્ન બન્યા હતા. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.